पावागढ़ मंदिर खाते प्रथम वार थया गरबा, मंदिर नू परिसर बनता गरबा कर्या, मंदिर ना ट्रस्टी मंडल तेमज स्टाफ द्वारा भेगा थई गरबा कर्या। पावागढ़ ना इतिहास मा प्रथम घटना कि मंदिर ना चौक मा थया गरबा। मंदिर मा सवार थी सांज सुधी यात्राळु दर्शन करी रह्या छे। ट्रस्टी अने कर्मचारीओ द्वारा दिवसभर थाक्या बाद पण गरबा करवामां आव्या। पावागढ़ इतिहास में प्रथमवार एवं थयुं छे के मंदिर ना चौक में गरबा करवामां आव्या छे। पावागढ़ मंदिर खाते आ गरबा करवामां आव्या छे। दृश्यो छे पावागढ़ मंदिर ना के ज्यां चौक में आ रीते गरबा करवामां आवी रह्या छे। दर्शनार्थी दर्शन करवा माटे आवी रह्या छे, थाकी गया होय छे, तेम छतां पण रात्रे तेओए गरबानो आनंद माण्यो हतो। नजर अन्य समाचार पर, तो मोरबी में दिवसे ने दिवसे प्रदूषण वधी रह्यु छे। मोरबी जिल्लो प्रदूषण नी बाबत में टॉप फाइव में सामेल थई गयो छे। मोरबी में सिरामिक कारखाना अने पेपर मिल ने कारणे प्रदूषण वधी रह्यु छे। कारखाना नुं दूषित पाणी नदी नाळा में छोड़वामां आवता आ परिस्थिति सर्जाई छे। प्रदूषणना कारणे लोकोना स्वास्थ्य ने पण भारे नुकसान पहोंची रह्यु छे। प्रदूषण वधता सामाजिक आगेवानोए अगाउ पण अनेक वखत रजूआत करी हती, परंतु आज दिन सुधी ते सामे कोई पगला नथी लेवाया। सामाजिक आगेवानोए आरोप लगाव्यो छे के जीपीसीबी नी नाम मात्रनी कामगीरी छे। આ વરસાદ નથી આવતો એનું કારણ એ જ છે કે તમે ઘૂંટુ રોડ ઉપર કે તમે ગમી જાઓ એટલું બધું પ્રદૂષણ એટલું બધું થતું રહે છે। બીજા નદીઓમાં ખરાબ પાણી પણ આવે છે, તો ખરાબ પાણીથી પીવાથી માણસોને નુકસાની પણ થાય છે। તો આ બાબતમાં સરકાર ખરેખર જો ધ્યાન દે તો ઘણાના જીવ પણ બચે છે, એવી અમારી રજૂઆત છે। सामान्य रीते तहेवारोनी सीजन में लोग नवु वाहन खरीदवानु विचारता होय छे। दशेरा जेवा पर्व पर ऑफर्स पण घणी बधी मळे छे, परंतु आ वखते आ तस्वीर बदलाई गई छे, कारण के लोकोनी विचारवानी तासीर पण बदलाई छे। पेट्रोल डीजल मां भावनी सदी लागी छे अने आ सदी आम जनताना खिस्साने एवी तो दजाड़े छे के लोको त्राहीमाम पोकारी उठ्या छे। डीजल कारने पहेला डीजल सस्तु होवाना कारणे प्राधान्य अपातुं, पण हवे डीजल कारना युगनो जाणे के सूर्यास्त थवामां छे। 100 રૂપિયા પેટ્રોલ બચી ગયું છે, કાલ સવારે સરકાર ગમે તે કરીને વધારે પણ કરીને ઘટાડે પણ કરી, તો એને ધ્યાનમાં લઈને સીએનજીનો પણ ચોઈસ છે, પણ હવે સેકન્ડ ગાડી લેવાની ઈચ્છા છે। પણ બીજો વિચાર એવો પણ આવે છે કે અત્યારે ગવર્મેન્ટે આપણે અહીંયા ઇન્ડિયાની અંદર ઇલેક્ટ્રોનિક્સ ગાડીની શોધ કરી છે, તો બનતા કોશિશ સુધી એવું કરીએ કે ઇલેક્ટ્રોનિક્સ ગાડી પણ લઈ શકીએ, એમ કે ભવિષ્યમાં આપણને કોઈ બીજો મેન્ટેનન્સ ના રહે। વાહનોની ચોઈસમાં એક નવો વિકલ્પ હવે ઇલેક્ટ્રિક વાહનોનો પણ છે, તેને લઈને પણ લોકો તેમાં વધુ રસ દાખવતા થયા છે। તહેવારોમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી છે। ઇન્ક્વાયરી તો ખૂબ જનરેટ થઈ રહી છે, દિવસની 50-60 ઇન્ક્વાયરીઓ ડેઇલી બેઝિસ ઉપર આવે છે આપણી જોડે। બીજું કે પેટ્રોલની એટલી હાઈ કિંમત થઈ ગઈ છે અત્યારે, આજ તો 100 ઉપર જતું રહ્યું છે, એના લીધે લોકો પેટ્રોલમાંથી નીકળીને ઇલેક્ટ્રિક બાજુ વળી રહ્યા છે। પેટ્રોલનું કોસ્ટિંગ પર કિલોમીટરે બધાને 3-4 રૂપિયાનું આવે છે, અને ઇલેક્ટ્રિક વ્હીકલનું કોસ્ટિંગ 15-20 પૈસા। ત્રણ વ્હીકલ હતા અમારા ઘરમાં, એ ત્રણે વ્હીકલ બદલીને હું ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાનું છું। એ પેટ્રોલની સામે જ્યારે એક્ટિવા બાઇક છે મારી પાસે, 30-35ની એવરેજ આપે છે, એની સામે માત્ર 1-1.5 કલાકના ચાર્જિંગમાં 50-60 કિલોમીટરની એવરેજ આપે છે। અમે એક્સપિરિયન્સ કરી જોયો છે, બહુ સરસ વસ્તુ છે, અને આવનારા સમયમાં લોકોને આની તરફ વળવું પડશે। પ્રદૂષણની સાથે ખિસ્સા પર પડતો ભાર લોકોને કંઈક જુદું વિચારવા માટે પ્રેરી રહ્યો છે। આ શ્રેણીમાં ઇલેક્ટ્રિક વાહનો તેમની નવી ચોઇસ બની રહ્યા છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો હવે સીએનજી કાર અને ઈ બાઇક તરફ વળ્યા છે। ભડકે બળતા પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે લોકોને પણ દજાડી રહ્યા છે। રોજે રોજ વધતા ભાવથી લોકો પરેશાન છે, તો લોકો પણ હવે સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે। ઈ બાઇક એટલા માટે છે કે અત્યારે જે આ મોંઘવારીના યુગમાં પેટ્રોલનો જે હળહળ ભાવ વધારો છે, એક વર્ષમાં એક મહિનામાં આપણે જોઈએ તો 25-30% ભાવ વધારો છે। ગઈ વખતે 78 હતા, અત્યારે 100 ઉપર ભાવ પહોંચી ગયો છે। સામાન્ય માણસ જે અત્યારે સામાન્ય સ્કૂટર ચલાવતા હોય, મોંઘવારીના જમાનામાં આજે પેટ્રોલ પોસાય એવું નથી, તો ઈ બાઇક એવો વિકલ્પ છે કે ઘણો ફાયદો થાય, એટલા માટે અત્યારે ઈ બાઇક માટે માણસો નીકળે છે લેવા માટે। મધ્યમ વર્ગને પેટ્રોલનો ભાવ એટલો બધા વધી ગયા છે કે તે પોસાય એમ છે નહીં। 100 રૂપિયાની આસપાસ સમથિંગ થઈ ગયું છે પેટ્રોલ,
એટલે સારો ઈ બાઇક જ છે. ઈ બાઇકમાં ઓછું પેટ્રોલનો ભાવ, પેટ્રોલના ભાવ ભાવ સામે બહુ મોટો ફાયદો થાય એમ છે. તહેવારોમાં લોકો નવા વાહનો મોટી સંખ્યામાં ખરીદે છે, તેવામાં સીએનજી સંચાલિત વાહનોનું 40-60% એડવાન્સ બુકિંગ છે. ડિમાન્ડ એટલી છે કે કંપની પણ તેને પહોંચી વળવા માટે સક્ષમ નથી, તો લોકોને સીએનજી કાર માટે 8-10 મહિનાની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. જન્માષ્ટમીનો તહેવાર ગયો, જન્માષ્ટમીનો તહેવારમાં જે આપણે ઓલોર માર્કેટમાં જોયું તો જે અમે નહોતું ધાર્યું એવું બધું સેલ આઉટ થયું છે અને એડવાન્સ બુકિંગ એટલા થયા છે. અત્યારે ચાલુ એટલે નવરાત્રિનો માહોલ છે. નવરાત્રિમાં અત્યારે આમ જોવો તો વેઇટિંગ જ છે કે જે અત્યારે પેટ્રોલ બાઇક જે બુકિંગ થતા હોય ને સેલ થતા હોય એના પ્રમાણમાં ઘણું બધું અત્યારે બેટરી બાઇક ઉપર માણસો વેડ્યા છે. માણસો અત્યારે પહેલે 20% સીએનજી કાર લેતા, અત્યારે ફ્યુલ પ્રાઇસના હાઇક આવી જવાથી અત્યારે 60% સીએનજીની ડિમાન્ડ થઈ ગઈ છે. તો આટલી સડનલી માર્કેટ ટર્ન થયું તો મેન્યુફેક્ચર એટલી બધી દેવા માટે સક્ષમ નથી. લોકો પ્લાનિંગ કરે છે એના માટે કરે છે, પણ એની બધી અસર હજી આપણે 2022માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એનું અવેલેબિલિટી વધી જશે. એક તરફ મોટી કંપનીઓ અવનવી ટેકનોલોજીવાળી કારનું લોન્ચિંગ કરી રહી છે, તેવામાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. ત્યારે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ સંચાલિત વાહનોની સંખ્યા ઘટે તો નવાઈ નહીં. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં અત્યારે સમય થયો છે એક વિરામનો.